राजकोट में विशाल जनसभा ने संबोधवा दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल काले राजकोट पहुंचा था अने ज्या आम आदमी पार्टी ना वरिष्ठ नेता अने स्थापक सभ्य किशोर देसाई आम आदमी पार्टी ना प्रदेश प्रमुख गोपाल इटालिया अने राज्य नेता ईशुदान गढ़वी इंद्रनील राज्यगुरु अने संगठन महामंत्री मनोज सोरठिया अरविंद केजरीवाल नु स्वागत कर्युं हतुं। एरपोर्ट थी निकळ्या बाद अरविंद केजरीवाल होटल इम्पीरियल जवा रवाना थया हता ज्यां तेमने दिवसे रहेवानी व्यवस्था करवामां आवी हती। होटल इम्पीरियल अरविंद केजरीवाल जी घणा सामाजिक अने राजकीय नेताओ साथे मळ्या हता अने गुजरातमां केवी रीते साथे मळीने आगळ वधशुं ते अंगे ऊंडाणपूर्वक चर्चा करी हती। घणा उद्योगपति पण अरविंद केजरीवाल अने मळ्या मांगे छे, परंतु भाजपना गुंडाओना डरथी तेओ खुलेआम नथी आवी रह्या, परंतु तेमणे आम आदमी पार्टीने समर्थन आपवानुं वचन आप्युं छे। अरविंद केजरीवालनुं कहेवुं छे के गुजरातनी वर्तमान स्थिति जे छे आगामी ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી। પછી અરવિંદ કેજરીવાલે સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન પહોંચ્યા કે જ્યાં વિશાલ જનમેદને અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજકોટની જનતાને વંદન કરતા તેમણે કહ્યું હતું કે આજે ગુજરાતના દરેક ઘરમાં આમ આદમી પાર્ટીની ચર્ચા છે। દિલ્હી અને પંજાબના લોકો મને ખૂબ જ પ્રેમ કરે છે। હવે ખુશીની વાત તો એ છે કે ગુજરાતમાંથી પણ ભરપૂર પ્રેમ મળી રહ્યો છે। આની સાથે જ આના ઉપર વધુ માહિતી માટે આપણી સાથે એડિટર અભિજીત ભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે। જી અભિજીતજી, બિલકુલ, જેને તો જણાવ્યું હતું, જે પ્રકારે અરવિંદ કેજરીવાલની સૌરાષ્ટ્રમાં એટલે કે રાજકોટ પર જે સભા થઈ અને પહેલી વખત સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, રાજકોટમાં જે જનસભા કરી તેમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો અને જે પ્રકારની ભીડ આવવાની અપેક્ષા આમ આદમી પાર્ટી રાખી છે તેના કરતા ઓછી ભીડ આવી હતી, પરંતુ જે પ્રકારના તેમણે જે વસ્તુઓ કહી છે, જે વાત કરી છે અને લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, અને એમણે એવું પણ કહ્યું કે જે રીતે દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે, પંજાબના લોકો પ્રેમ કરે છે, ગુજરાત પણ પ્રેમ કરી રહ્યું છે, કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ લોકો પ્રતિસાદ આપી રહ્યા છે અને સારી રીતે જે રીતે લોકો બીજા ભાજપને જે રીતે લોકો માને છે તે આમ આદમી પાર્ટીને પણ માનવા લાગે છે, એવા ભ્રમમાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારની વાતો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અને દિલ્હીના મુખ્યમંત્રી જે પ્રકારની વાતો છે ને દિલ્હી મોડલને ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની હરેક જગા પર વાત કરી છે, જ્યારે અમદાવાદમાં સભા હોય કે પછી ભરૂચમાં સભા કરી અને હવે રાજકોટમાં સભા કરી, ત્રણેય જગ્યા પર જે ત્રણેય સ્થાનો પર જે પ્રકારની સભા કરી છે જેમાં જે સ્પીચ આપી છે એક જ તારણ નીકળે છે કે જે પ્રકારનું દિલ્હી મોડેલ છે દિલ્હી મોડેલના આધારે અહીંયા આગળ બધું વ્યવસ્થિત એવું કરવા માંગે છે, ગુજરાતમાં સરકારી શાળાઓનું જે સ્વરૂપ છે એ ચેન્જ કરવા માંગે છે, દિલ્હીની સરકારી શાળાઓ સારી બનાવી છે, શ્રેષ્ઠ બનાવી છે, એ પ્રકાર એ તરજ ઉપર બનાવીશું, ગુજરાતમાં દિલ્હીની જેમ જ વીજળી મફત આપવાની વાત કરે છે, જાહેરાતો કરે છે, પરંતુ જે પ્રકારની વાતો છે તેને કારણે લોકો અંજાઈને પોતાના પક્ષ તરફ આકર્ષિત થશે એવું માનીને ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પણ તેમને જે પ્રકારનો રિપોર્ટ આપી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થાય એવી સૂચનો દેખાડી છે। બીજી એક વાત એ છે કે રાજકોટની સભામાં તેમણે જે વાણીવિલાસ કર્યો છે એ વાણીવિલાસ ખૂબ જ ભારે પડી શકે એમ છે, કારણ કે જે વાણીવિલાસ કર્યો છે એમાં જે સી આર પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમણે થોડા દિવસ પહેલા કોઈ બીજા વ્યક્તિઓ માટે બીજા નેતા માટે અથવા કોઈ વ્યક્તિ માટે હું ઠગ છું એવી બધી વાતો કરી હતી, પરંતુ જે પ્રકારે તેમણે ગઈકાલ શબ્દો દ્વારા ને કીધું છે કે ભાજપના જે લોકો છે જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ કે તે સૌથી મોટા ગુંડા છે તેવું કહેવામાં, તો આના ઉપર તમારું શું કહેવું છે? રાજકોટની સભામાં જે આરોપો મૂક્યા ભાજપ ઉપર ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર જે પ્રકારના આરોપ મૂકેલા છે તેને કારણે આમ આદમી પાર્ટીની છાપ જે થોડી ઘણી પણ સારી હતી એ થોડી ખરાબ થઈ છે, આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોને થોડી નફરત થવા લાગી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારનો ચહેરો છે ત્યાં રાજકોટમાં કે ગુજરાતના લોકોની વાત કરીએ તો ગુજરાતના લોકો ભાજપને વધારે પડતું એવું માને છે, ભાજપને ભાજપ સરકાર દ્વારા જે પ્રકારના વિકાસ થયા છે, સાથે વાણીવિલાસ જે કર્યો છે કેજરીવાલે એમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો છે કે જે પ્રકારે જી અભિજીત જી, આપનો ધન્યવાદ માહિતી આપવા બદલ।